औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। विद्यार्थी मित्रों केम छो, मजा में? आपणे धोरण 6 नी अंदर लेसन नंबर 1 नावडी चाली, हाँ लेसन नंबर 1 नावडी चाली एनु आपणे पहला वीडियो में खूब सरस रीते जे छे तमने समझावी दीधुं हतुं। हवे आ वीडियोनी अंदर पहला आपणे एकदम शॉर्ट में जे छे स्टोरी समझी लीए के नावडी चाली जे छे एनी वार्ता कई रीते हती। तो के भाई एक वार पांचे मित्रों फरवा निकलिया, जे पांचे मित्रों नाम आ रीते हता, देड़को, पिल्लू, उंदर, कीड़ी अने भमरो। ए फरवा निकलिया, फरता ए एक तळावना किनारे आव्या, एक सरोवरना किनारे आव्या अने सरोवरना किनारे देड़को जे छे सरोवरनुं पाणी जोईने खूब खुश थई गयो अने तरत ज कीधुं चालो तरीए करीने आ तळावना पाणीनी अंदर એ કૂદી પડ્યો। આ તળાવના પાણીની અંદર કૂદી પડ્યો અને તરવાની ખૂબ જ મજા લૂંટવા લાગ્યો, મતલબ ખૂબ જ એને આનંદ મળ્યો, ખૂબ તર્યો, હય પાણીમાં એને ખૂબ ઠંડકથી ખૂબ તર્યો। અને પછી એણે કહ્યું, પછી એમના ચારે ચાર મિત્રોને કહ્યું, શું કહ્યું પણ ચાલો તરીએ, કોણે કહ્યું? દેડકાએ પાણીમાં કૂદી પડ્યો પછી કર્યું કે ભાઈ ચાલો તરીએ, તો આ ચારે ચાર મિત્રો જે હતા એમને ના પાડી, નહીં ભાઈ અમને લોકોને તરતા નથી આવડતું। ચારે ચાર મિત્રો કોણ હતા? પિલ્લું, ઉંદર, કીડી અને ભમરો। એમને કહ્યું અમને તરતા આવડતું નથી, અમને તરતા આવડતું નથી। એટલે દેડકો જે છે એમની વાત પર જોર જોરથી હસવા લાગ્યો, હસવા લાગ્યો અને પછી કીધું કે ભાઈ તમને તરતા નથી આવડતું, એટલે આ લોકો જે છે આ લોકોને ખૂબ જ ખરાબ લાગ્યું, આ લોકોને ખોટું લાગી ગયું। પણ એ લોકો ખોટું લાગી ગયું પણ હિંમત હાર્યા નહીં અને બધાએ વિચાર્યું ચાલો આપણે બી એક હોડી એટલે કે નાવડી બનાવીએ, તો અને નાવડી પર બેઠીને આખા સરોવરની જે છે સરોવરના પાણીમાં આપણે બધાએ તરીશું। એટલે પિલ્લું જે છે ઝડપથી જઈને એક પાંદડું લઈ આવ્યું, ઉંદર જે છે નાળિયેરની કાચલી લઈ આવ્યો અને ભમરો જે છે દોરી લઈ આવ્યો અને કીડી એક લાકડી લઈ આવી અને પછી શું કર્યું, નાળિયેરની કાચલીની અંદર એ ઉંદરાએ પોતાના દાંત વડે કટ 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 કરી અને જે છે એ કાણું પાડ્યું અને એમાં લાકડી નાખી અને લાકડી ઉપર કીડી જે છે ઝડપથી ચડી ગઈ। ઝડપથી ચડ્યા પછી પિલ્લુએ એમને પાંદડું અંબાવ્યું અને એ પાંદડું અંબાવ્યા પછી પાંદડું લીધા પછી એને બાંધી દીધું અને ફટાફટ જે છે આ ભમરાએ દોરી આપી, એ બધું થઈ ગયું એટલે એમની નાવડી જે છે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ અને પછી બધાએ ધક્કો મારી અને સરોવર કિનારે સુધી પહોંચાડી અને એક પછી એક બેઠી ગયા અને ઉંદર છેલ્લે ફાસ્ટથી ધક્કો મારી અને એમાં બેઠી ગયો અને નાવડી ચાલવા લાગી। નાવડી ચાલતી હતી તો એટલામાં એમના જે આચાર્ય ચારનો જે મિત્ર હતો દેડકો એને મોઢું બહાર કર્યું, જોયું, ઓ આચાર્ય ચાર તો જો એક નાનકડી નાવડીમાં જે છે તરી રહ્યા છે, નાવડી અંદર બેઠા બેઠા મોજ લઈ રહ્યા છે, હા બધું જોઈ રહ્યા છે, સહેલ કરી રહ્યા છે, હા નૌકા વિહાર કરી રહ્યા છે। એટલે જે છે દેડકાને જે છે એ પસ્તાવો થયો, એની સુધી પહોંચવા છે ને પહોંચી શકતો નથી, ખૂબ પસ્તાવો થયો અને પછી વિચારે છે કે ભાઈ આ હું હસ્યો, મારે એની ઉપર હસવું જોઈએ, ખૂબ પસ્તાવો થયો અને એની સુધી પહોંચી શક્યો નહીં। તો આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે, આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે જે છે આપણે જે છે એક ટીમ બનાવીને બધાએ ભેગા મળીને કામ કરીએ તો આપણને સફળતા મળે છે, બધા ભેગા મળીને કામ કરીએ તો સફળતા મળે છે। અને ક્યારેય જે છે આપણા દોસ્તાર આપણા મિત્ર ગમે તે હોય ગમે તે કહે આપણે નારાજ ન થવું જોઈએ અને હંમેશા મહેનત કરવી જોઈએ અને પોતપોતાનું કામ પોતપોતાની જિમ્મેદારી જે છે એ સમજવી જોઈએ। ઓકે, તો
આ આપણને મળે છે કે ભાઈ બધાએ ભેગા આપણે જોઈ ગયા હતા આગળ કે બધાએ ભેગા મળીને કામ કરીએ તો જ સફળતા મળે. પછી આપણે જોયું હતું જે કે સ્વાધ્યાય જોયો તો પછી સ્વાધ્યાયમાં બી આપણે રિપીટ કરતા જઈએ એટલે રિવિઝન પણ થઈ જાય કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. હા, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા? કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા? હું બબ્બે વાર બોલું, તમારે લખવું હોય તો લખતા જ જાઓ ક્વેશ્ચન આન્સર સવાલ જવાબ, જેથી કરીને ખબર પડી જાય. કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા, બરાબર છે. પછી સવાલ નંબર 2 છે, પાણીમાં કોણ કૂદી પડ્યું? તો એનો જવાબ તમને બધાને આવડે છે, જલ્દીથી લખી નાખો. દેડકો પાણીમાં કૂદી પડ્યો. હવે જે છે સવાલ નંબર ત્રણ છે, તરતા કોને કોને આવડતું ન હતું? એનો જવાબ છે પીલું, ઉંદર, કીડી અને ભમરાને તરતા આવડતું ન હતું. પીલું, ઉંદર, કીડી અને ભમરાને તરતા આવડતું ન હતું. પછી સવાલ નંબર 4 છે, પીલું ઝડપથી શું લઈ આવ્યું? હા, તો એનો જવાબ છે પીલું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. પીલું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. પછીનો સવાલ નંબર 5 હતો, નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? તો કે ભાઈ નાવડી બનાવવા માટે ઉંદર જે છે નાળિયેરની કાચલી લઈ આવ્યો, પીલું જે છે પાંદડું લઈ આવ્યું, કીડી જે છે એ લાકડી લઈ આવી અને ભમરો એક દોરી લઈને આવ્યો. હા, સૌપ્રથમ ઉંદર એક નાળિયેરની કાચલી લાવ્યો, કીડી જે છે નાનકડી લાકડી લાવી, ભમરો એક લાંબી દોરી લાવ્યો અને પીલું પાંદડું લઈ આવ્યું. આ આપણે જોયું હતું. પછી પ્રશ્ન નંબર બે, એમાં ઉદાહરણ મુજબ વાક્ય કરો. આ બધું આપણે પહેલાં વિડીયોમાં જ્યારે લેસન સમજાવ્યું હતું ત્યારે થઈ ગયેલું છે. આપણે એટલા માટે જોઈએ છે કે રિવિઝન થઈ જાય અને જેને લખવું એ લખાતું જાય. ઓકે, તો એમાં પેલું એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ આપેલું છે, દેડકો પાણીમાં રાવ રાવ કરે છે. આ ઉદાહરણ છે. એમાં પહેલું છે ચકલી ઝાડ પર ચી 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 કરે છે. ચકલી ઝાડ પર ચી 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 કરે છે. પછી બીજું જે છે ઉંદર ચું 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 કરે છે. ઉંદર દરમાં ચું ચું કરે છે. પછી જે છે નંબર 3, કબૂતર ઘૂ ઘૂ કરે છે. ક્યાં ઘૂ ઘૂ કરે છે? કે કબૂતર બખોલમાં ઘૂ ઘૂ કરે છે, બરાબર. પછીનો નંબર 4 છે ભમરો ગુણ 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 કરે છે. અથવા તો આ લખવું હોય આમાં જે તમને સ્ક્રીનમાં દેખાય છે એમ લખવું હોય તો એમ બી લખી શકો છો કે ભમરો દરમાં ગુંજન કરે છે. પછી કાગડાનું બધાને ખબર છે, બોલવાની જરૂર નથી છતાં બોલી જાઉં છું. કાગડો કા કા કરે છે. પછીનો મેં તમને એક પ્રશ્ન હતો, તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે તેનું વર્ણન કરો. તો એ પ્રશ્ન જે છે તમને હોમવર્કમાં આપ્યો છો, હોમવર્કની અંદર તમારે લેસનમાં લખવાનો હતો, તો આપણે એ છેલ્લે એનું કરીશું. અત્યારે જેટલું આવેલું છે એનું રિવિઝન કરી લઈએ, બરાબર છે. પછીનો પ્રશ્ન જે છે પ્રશ્ન નંબર 4 છે, નીચેના ચિત્રનો અભ્યાસ કરી આપેલ પ્રશ્નોનો જવાબ આપો. તો ચિત્ર આપણે એમાં વિગતવાર સમજાવ્યું હતું, આજે આપણે એના ખાલી સવાલ જવાબ જે છે રિવિઝન કરી નાખીએ, બરાબર છે. તો પહેલો સવાલ છે, ચિત્ર શાનું છે?
तो એમનો જવાબ છે ચિત્ર વૃક્ષારોપણનું છે, ચિત્ર વૃક્ષારોપણનું છે। પછી સવાલ નંબર 2 છે, છોડ કોણ રોપે છે, એનો જવાબ છે છોડ છોકરી રોપે છે, છોડ છોકરી રોપે છે। પછી સવાલ નંબર 3 છે, છોકરો શું કરે છે, એનો જવાબ છે છોકરો છોડને પાણી પીવડાવે છે, છોકરો છોડને પાણી પીવડાવે છે। પછી સવાલ નંબર 4 છે, તમને કેટલા વૃક્ષો દેખાય છે, તમને કેટલા વૃક્ષો દેખાય છે, બરાબર। તો એમનો જવાબ છે મને આપણને 6 વૃક્ષો દેખાય છે, મને 6 વૃક્ષો દેખાય છે, બરાબર છે। પછી જે છે સવાલ નંબર 5 છે, ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે, મતલબ કે આ ચિત્ર આપેલું એમાં આપણને શું શીખવા મળે છે એમ કહેવા માંગે છે। તો આપણે લખીએ ભાઈ, અમને ચિત્ર દ્વારા શીખ મળે છે કે વધુ વૃક્ષ વાવ, વધુ વૃક્ષ વાવ, વધારે વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ, વધારે વૃક્ષો વાવીને એનું જતન કરવું જોઈએ। સવાલ નંબર 6 છે, વૃક્ષો વિશે બીજા 2 સૂત્ર લખો, હા, તો એનો જવાબ છે કે પહેલું વૃક્ષો વાવો, વરસાદ લાવો, જેટલા વૃક્ષ પૃથ્વી ઉપર આ જમીન ઉપર હોય એટલો વરસાદ વધારે આવે। પછી વૃક્ષ એટલે ધરતીનો શણગાર, હા, વૃક્ષ એટલે ધરતીનો શણગાર, અથવા આમાં લખ્યું છે જો એક બાળ એક ઝાડ, એક બાળ એક ઝાડ। તો આ હતું આ ચિત્રનું રિવિઝન। પછીનો 5મો ક્વેશ્ચન હતો, પ્રશ્ન નંબર 5 હતું, કોષમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો, હા, ખાલી જગ્યા પૂરો। તો જે છે એ આપણે જોઈએ કે એનું આપણે પહેલો જે છે 5મોનું કરી નાખ્યું હતું, ફટાફટ આનું વાંચી નાખું છું। એમાં બ્રેકેટમાં કૌંસમાં અમુક શબ્દ આપ્યા છે, બોળ રાફડો દર માળો વાળો ઘર, બરાબર। તો એમાં નંબર 1 છે ઉંદરનું રહેઠાણ, તો ઉંદર ક્યાં રહે છે કે દરમાં। પછી વાઘ વરુનું રહેઠાણ એ ક્યાં રહે છે, બોળમાં, બરાબર। પછી ત્રીજું છે પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે, હા, તો માળો, બરાબર। નંબર 4 છે બકરી ઘેંટા જ્યાં પૂરવામાં આવે છે તે, તો એમાં જવાબ આવશે વાડો। માણસનું રહેઠાણ, માણસ ક્યાં રહે છે તો કે ભાઈ ઘરમાં રહે છે। અને છેલ્લું 6ઠું છે સાપનું રહેઠાણ, તો સાપ વાસળા, સાપ જે છે રાફડામાં રહે છે। અહીંયા સુધી આપણે પહેલો વિડીયોમાં બધું જ કર્યું હતું, અહીંયા સુધી જે છે આપણે પહેલો વિડીયોમાં બધું જ કર્યું છું કર્યું હતું હવે બીજા વિડીયોમાં આપણે અહીંથી શરૂ કરીએ છે, ઓકે। તો કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાનું છે, ઓકે। તો એમાં જે છે બ્રેકેટમાં કૌંસમાં અમુક શબ્દ આપ્યા છે, આપણે જોતા જઈએ, કૌંસમાં શબ્દો આપ્યા છે જોતા જઈએ કે ભાઈ કૌંસમાં ક્યાં ક્યાં શબ્દો આપ્યા છે એ આપણે જોઈએ કે ભાઈ શાકભાજી, પંખી, રંગ, ઋતુ, માંસ, ફળ, સંબંધ, આ બધા ઓપ્શન આપેલા છે બ્રેકેટની અંદર કૌંસમાં આપેલા છે। હવે આપણે જોતા જઈએ કે ભાઈ પહેલું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, તો આને શું કહેવાશે, માસ, માસ એટલે મહિના, હા, માસ એટલે મહિના, જે આ અંગ્રેજી મહિનાના નામ છે, બરાબર છે। પછી બીજું છે, બીજું છે સફરજન દાડમ કેરી, બીજું છે સફરજન દાડમ કેરી, બરાબર। તો આ બધાને શું કહેવાય, તમને ખબર આવડી ગયો આન્સર, ખબર છે આ બધાને ફળ કહેવાય, શું કહેવાય છે, ફળો, ફળ। પછી જે છે ત્રીજું છે રાતો પીળો લાલ, રાતો પીળો લાલ, આ બધાને શું કહેવાય, તો કે આ બધાને રંગ કહેવામાં આવે છે, હા, રંગોના નામ છે, તો જવાબમાં રંગ, બરાબર છે। પછી જે છે નંબર 4 શિયાળો ઉનાળો ચોમાસું, તો આ બધાને શું કહેવાય છે કે ભાઈ આ બધી ઋતુ છે,
આ બધુંને શું કહેવાય? તો કે ઋતુ. બરાબર છે. પછી પાંચમું છે કાકા ફુઆ માસી, આ બધાને શું થાય? તો કે ભાઈ સંબંધ, એકબીજાનો એકબીજા સાથે સંબંધ દર્શાવે છે. પછી નંબર છ, દૂધી કારેલા ભીંડા. દૂધી કારેલા ભીંડા તો આ બધાને જે છે શાકભાજી કહેવાય છે. બરાબર. પછી જે છે સાતમું જો તમે, સાતમું જે છે મોર પોપટ કાબર. મોર પોપટ કાબર, હં, તો આમાં જે છે આને શું કહેવાય? છેલ્લું ઓપ્શન કયું વિધ્યું? વેરી ગુડ, પંખી અથવા પક્ષીઓ. તો આ તો તમારો પ્રશ્ન નંબર છ. બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર આગળ વધીએ. આગળ શું કરવાનું છે કે સૂચના મુજબ કરો. સૂચના મુજબ આપણે કરવાનું છે. હવેનો સવાલ જે છે સૂચના મુજબ કરો. બરાબર. સૂચના મુજબમાં શું છે? આપણે જોતા જઈએ કે ભાઈ સૂચનામાં પહેલું છે ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની પાંચ વસ્તુના નામ લખવાના છે. ક અક્ષરથી શરૂ થતી હોય એવા ઘરમાં જે વસ્તુ હોય એના પાંચ નામ લખવાના છે. તમે ફટોફટ યાદ કરો. અહીંયા હું પણ કહું, તમે પણ યાદ કરો. ક અક્ષરથી શરૂ થતી વસ્તુ કઈ કઈ હોય? સૌ પ્રથમ તો કલમ. હા, કલમ ઘરમાં હોય ને, પેન, કલમ. બીજું કાતર બી ઘરમાં હોય, કડાઈ બી ઘરમાં હોય, કપ બી ઘરમાં હોય, કૂંજો બી ઘરમાં હોય. હા, આ બધી વસ્તુઓ જે છે ઘરમાં હાજર હોય છે. આ સિવાયનો કબાટ, કંપાસ, કારેલા જે શાકભાજી આપણે ઘરમાં હોય કે નહીં, કઢાઈ, કુકર, આ બધી જે છે ઘરની વસ્તુઓ જે છે એ ક અક્ષરથી શરૂ થતી હોય એવા નામ છે. બરાબર છે. તો અહીંયા એક એકનો ઉપયોગ બી લખવાનો છે. એક એક ઉપયોગ આપણે અહીંયા લખતો જવાનો છે. તો પહેલો આપણે જોઈએ કે ભાઈ તમે કબાટ જે છે, કબાટનો ઉપયોગ જે છે એ કઈ રીતે કરો? કબાટ જે છે એનો. બરાબર છે. પહેલું જે છે કબાટ, કબાટમાં શું થાય છે? તો કે ભાઈ કબાટની અંદર વસ્તુ મૂકવા માટે ઉપયોગ થાય છે. દરેક વસ્તુ, ચાહે કપડાં હોય, બુક્સ હોય કે પછી બીજી કોઈ એક્સ્ટ્રા વસ્તુ હોય, એ બધું કબાટની અંદર વસ્તુ મૂકવા માટે થાય છે. બરાબર. પછી કંપાસ, કંપાસની અંદર તમે શું રાખો છો? કંપાસની અંદર શું શું રાખવામાં આવે? તો કે ભાઈ કંપાસની અંદર પેન્સિલ, રબર, સંચો, હા, એ બધું મૂકવામાં ઉપયોગ થાય છે. પેન, બોલપેન બી અંદર મૂકી શકાય છે. પછી છે કારેલા. હા, કારેલા, કારેલાનું નામ સાંભળીને ઘણા લોકોને કારેલાનું નામ સાંભળવું જ ગમતું નથી, સુલેવા નથી ગમતું. કારેલા કડવા કડવા હોય, અને કડવું કડવું કોણ ખાય? મીઠું મીઠું આપો, એપલ, આઈસ્ક્રીમ ને કેન્ડી તો મજા આવે. બરાબર. તો કારેલાનું શું ઉપયોગ થાય છે? તો કે ભાઈ કારેલાનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. શાક બનાવવું હોય કારેલાનું તો એ માટે ઉપયોગ થાય છે. પછીનું આમાં તમને સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ચાર, કઢાઈ. કઢાઈનો ઉપયોગ શું થાય છે? કે કઢાઈનો ઉપયોગ દરેક પ્રકારની રસોઈ બનાવવા માટે થાય છે. એમના રસોઈ બનાવવા માટે કઢાઈનો ઉપયોગ થાય છે. પછીનું છે પાંચમું કુકર. કુકરમાં શું કરવામાં આવે છે? કે ભાઈ દરેક શાક બનાવવામાં આવે છે અથવા તો કુકરનું કામ હોય છે ખોરાકને બાફવા માટે ઉપયોગ કરવામાં આવે, ચાહે તો ચણા હોય, મગ હોય, મઠ હોય, હા, અથવા આખી મકાઈ હોય, એ બધું જે છે બાફવા માટે કુકરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. તો આ સિવાયના જે નામ બોલ્યા છે એના બારામાં બી આપણે એક તમને એક્સપ્લેન કરી દઉં. કલમ, કલમનો ઉપયોગ શું થાય છે? તો કે ભાઈ કલમનો ઉપયોગ લખવા માટે કરવામાં આવે છે. કલમનો ઉપયોગ લખવા માટે કરવામાં આવે છે. પછી આપણે છે કે કપ, કપ જે ઘરમાં હોય ને કપ, તો કપનો ઉપયોગ ચા, કોફી, હા, અથવા બીજી કોઈ વસ્તુ અંદર ભરી ને પીવા માટે થાય છે. હા, કપનો ઉપયોગ. પછી કુંજો, કુંજાનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો ભાઈ કુંજામાં, કુંજાનો ઉપયોગ પાણી ભરવા માટે થાય છે, અને કુંજા વડે જે છે
એ પાણી વૃક્ષમાં જે આપણા ઘરની બહાર જે છે ફળિયું હોય, ત્યાં કાંઈ ઝાડ ઉગાવેલા હોય, આપણે ગાર્ડન જેવું જે બનાવેલું હોય, બગીચા જેવું, એમાં પાણી પીવડાવવા માટે થાય છે. બરાબર. પછીનું જે છે પછીનું છે એક બાકી રહી ગયું છે પછીનું કાતર. આપણે કાતર ઘરમાં હોય છે તો કાતરનો ઉપયોગ કાગળ કે કપડું કાપવા માટે થાય છે. કાગળ બાંધવા માટે થાય છે. તો આ જે છે ક અક્ષરથી શરૂ થતી વસ્તુઓના નામ છે. હવે એક જે છે આપણે ક્વેશ્ચન જે છે એ હોમવર્કમાં આપ્યું હતું એ જોઈ લઈએ કે તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે એનું વર્ણન કરો. તો આપણે જોતા જઈએ કે ભાઈ મારા વર્ગખંડની બારીમાંથી ઘણા બધા વૃક્ષો એટલે કે ઝાડ દેખાય છે. એમાં જે છે નાળિયેરીના વૃક્ષો છે, આંબાના વૃક્ષો છે, પીપળા વડલા વગેરેના વૃક્ષો દેખાય છે. અને મારી શાળાને જે મારા વર્ગખંડની બારીમાંથી મારી શાળાનું મેદાન દેખાઈ રહ્યું છે. મેદાનની ચારે બાજુએ ઘણા બધા વૃક્ષો છે. અમુક વૃક્ષની નીચે નાના નાના છોકરાઓ જે છે એ રમી રહ્યા છે અને અમુક વૃક્ષની નીચે અમુક છોકરાઓ જે છે લાઇનમાં બેઠા છે અને એક ખુરશી ઉપર ટીચર બેઠા છે, એમને કાંઈ સમજૂતી આપી રહ્યા છે. ને મારા વર્ગખંડની બારી, વર્ગખંડ એટલે ક્લાસરૂમ, મારા વર્ગખંડની બારીમાંથી શાળાના મેદાનમાં અમુક લોકો જે છે, અમુક સ્ટુડન્ટ જે છે, અમુક વિદ્યાર્થીઓ છે એ કબડ્ડી રમી રહ્યા છે, કોઈ બેટ અને બોલ વડે રમી રહ્યા છે, તો કોઈ એકબીજા પાછળ દોડી રહ્યા છે. પછી મારા વર્ગખંડની બારીમાંથી જે છે આકાશ દેખાય છે. આકાશમાં અમુક પંખીઓ દેખાય છે અને એ પંખીઓ એકબીજા સાથે ઉડતા એકબીજાની પાંખો મારી રહ્યા હોય, એટલે કે મસ્તી મજાક કરી રહ્યા હોય એ દેખાઈ રહ્યું છે. અને આકાશમાં એવું દેખાઈ રહ્યું છે જાણે વાદળાઓ આપસમાં જે છે ટકરાતા હોય, આપસમાં એકબીજાથી વાત કરતા હોય એવું લાગી રહ્યું છે. પછી મારા વર્ગખંડની બારીમાંથી અમારા સ્કૂલનો ગાર્ડન એટલે કે બગીચો દેખાય છે. એમાં ઘણા બધા ફૂલો છે, ગુલાબનું ફૂલ છે, ગુલાબના ફૂલોના અમુક છોડ દેખાય છે, અમુક ચંપો દેખાય છે, ચમેલીના ફૂલો દેખાય છે, આ બધા ફૂલ દેખાય છે અને અમુક વૃક્ષ દેખાય છે, અમુક ફળોના વૃક્ષ દેખાય છે, દાડમ વગેરે જે છે ફળોના વૃક્ષ દેખાય છે. મારા વર્ગખંડની બારીમાંથી અમારા ગાર્ડન બગીચામાં આ બધું ગાર્ડનની અંદર બગીચાની અંદર દેખાઈ રહ્યું છે. અને મારા વર્ગખંડની બારીમાંથી એક મેઇન રોડ બહાર જઈ રહ્યો છે, એમાં અમુક સાયકલ ઉપર જતા દેખાય છે, અમુક બાઇક ઉપર જતા દેખાય છે, એક ફોર વ્હીલ જતી દેખાય છે. અને મારા વર્ગખંડની બારીમાંથી અમારી સ્કૂલની આજુબાજુમાં જે ઘરો છે એ પણ દેખાઈ રહ્યા છે. આ બધું જે છે મારા વર્ગખંડની બારીમાંથી દેખાઈ રહ્યું છે. ઓકે. તો પછી જે છે તમે લોકો આના અમુક MCQ બી બનાવી શકો છો. હું અહીંયા ખાલી એક્સપ્લેન કરું છું કે ભાઈ MCQ બનાવવા હોય તો આ રીતે બની શકે. ભાઈ સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું, એના ત્રણ ઓપ્શન હોય અ બ ક અથવા ABCD, પીલું ઉંદર દેડકો, તેનો જવાબ તમને ખબર છે કે ભાઈ સરોવરનું પાણી જોઈને કોણ ખુશ થઈ ગયું હતું, તો કે ભાઈ દેડકો. પછી નંબર બે જોઈએ તો પીલું ઉંદર કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું, તો ભાઈ એ નાવડી, બી પતંગ,
सी घर, तो शू बना विचार्यू तमने बधाने खबर से आंसर शू, यस वेरी गुड, नावड़ी। पछी नारियेळनी काछली कोण लय आव्यु, पिल्लू उंदर कीड़ी, तो कोण लाव्यु तू, उंदर। अथवा एम कहेवाय लाकड़ी कोण लय आव्यु, तो लाकड़ी कोण लाव्यु तू, हाँ कीड़ी, वेरी गुड कीड़ी, बराबर। पछी एमसीक्यू बनाव हुए तमारी जाते, तो के भाई पिल्लू शू लय आव्यु तू, तो के भाई पिल्लू पांदड़ू लय आव्यु हतू। हाँ जा देड़काए जरे पानी माथी मोढ़ू बहार काढ़ियु तो शू जोयु, શું જોયું હતું કે બધા મિત્રો જે છે પાણીમાં બહાર સેર કરી રહ્યા છે। હવે આ હતા, તમે એમસીક્યુ બનાવી શકો છો, હવે ખાલી જગ્યા બી બનાવી શકો છો। આ રીતે ભાઈ તરતા, હં દેશને તરતા આવડતું હતું, ખાલી જગ્યાને તરતા આવડતું હતું, કોને તરતા આવડતું હતું, દેડકાને, બરાબર છે। ખાલી જગ્યા દેશ લઈ આવી, હં ખાલી જગ્યા લાકડી લઈ આવી, કોણ લાકડી લઈ આવ્યું હતું, કીડી, બરાબર। દેશ નાળિયેરની કાછલી લઈ આવ્યો, નાળિયેરની કાછલી કોણ લાવ્યું હતું, ઉંદર, બરાબર છે। પછી ખાલી જગ્યા બનાવી તમે બનાવી શકો છો, પિલ્લું દેશ લઈ આવ્યું, પિલ્લું શું લાવ્યું હતું, પાંદડું, બરાબર છે। પછી કીડી દેશ લઈ આવી, કીડી શું લાવી હતી, લાકડી। આ રીતે બધી ખાલી જગ્યા તમે જાતે બનાવી શકો છો। હવે આપણે ખરા ખોટા કઈ રીતે બનાવાય એ એક ફેરી જોઈ લઈએ કે ભાઈ રાઇટો રોંગ ખરા ખોટા બનાવાય આપણી જાતે તો કઈ રીતે બનાવાય। આ બંને વસ્તુ તમારે હોમવર્ક છે, હોમવર્કમાં બનાવવાનું છે। હું અહીંયા ખાલી એક્ઝામ્પલ આપી દઉં છું, સ્ક્રીન માટે ઉપર એટલા માટે નથી રાખતો કે તમે પાછા એમાંથી જોઈ જોઈને કોપી મારી દો, આપણે કોપી નથી બનાવવાની, જાતે જેટલા બને એટલા બનાવવાના છે। યસ, ઉંદરને તરતા આવડતું હતું, ખોટું કે સાચું, ખરું કે ખોટું, તો ભાઈ એ ખોટું છે, હં તેને સાચું બનાવવું હોય તો ઉંદરને તરતા આવડતું ન હતું, બરાબર, તો ઉંદરને તરતા આવડતું તો એ ખોટું છે, તરતા આવડતું હતું તો એ સાચું થઈ જશે, બરાબર છે। કીડી એક લાકડી લઈ આવી, હં કીડી શું લાવી હતી, કીડી શું લઈ આવી હતી, લાકડી, બરાબર છે, ખરું છે। કીડી એ એની જગ્યાએ લખ્યું ભમરો એક લાકડી લઈ આવ્યો હતો તો ખોટું થઈ જાય છે, ઉંદર એક લાકડી લઈ આવ્યો હતો તો ખોટું થઈ જાય છે। સો બધાએ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે, આ બોધમાં આપણે કીધું હતું કે હા ભાઈ બધાએ ભેગા મળીને કામ કરીએ તો આપણને સફળતા મળે છે। દેડકાને હસવા પર પસ્તાવો થયો, દેડકાને હસવા પર પસ્તાવો થયો, બરાબર છે, હા દેડકાને ના હસવા પર પસ્તાવો થયો, હા દેડકો દોરી લઈને આવ્યું તો એ ખોટું આવશે। હવે આપણે જે છે શબ્દ સમજૂતી ને જે છે એ સમાનાર્થી શબ્દ અમુક જોઈએ, જે નવા નવા સમાનાર્થી શબ્દ આવ્યા એ જોઈએ, પાણી આવ્યું, નાવડી આવી, મજા આવ્યું, પાંદડું આવ્યું, લાકડી આવી, માથું આવ્યું, આ બધા સમાનાર્થી શબ્દ છે। પાણી એટલે એનો જવાબ આવશે જળ, નાવડી એટલે એનો જવાબ આવશે હોડી, મજા એટલે એનો જવાબ આવશે આનંદ, હં પાંદડું એટલે પર્ણ અથવા પાન, લાકડી એટલે લાઠી, અને માથું એટલે શિર, હં માથું એટલે શિર, સર, હં માથું, તો આ હતું। હવે તમને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું કીધું હોય તો તમે તમારી ટેક્સ્ટ બુકમાં છે કઈ રીતે ગોઠવી શકો કે ભાઈ નાવડી, ઉંદર, પાણી, પાંદડું, તો કક્કાવાળી પ્રમાણે સ્વર અને વ્યંજનમાં જાઓ, અ આ ઈ ઉ, હા તો પેલું ઉંદર આવશે, પછી કલમમાં જાઓ, કલમ કલમ ઘટાડો, ગણપતિ ઘર, ચકલી છત્રી છત્રી, એમાં જાઓ તો એમાં નગારાનો ન આવશે, તો પેલું ઉંદર, બીજું નાવડી આવશે, પછી પતંગનો પ, પને પાનો પા આવશે, પતંગનો પ તો પાણી આવશે, પછી પાંદડું આવશે, આ રીતે ક્રમમાં તમે ગોઠવી શકો છો। તો આપણે આ લેસનમાં જે છે સૌ પ્રથમ જે છે સૌથી પહેલાં જે છે સમજૂતી જોઈએ, લેસન સમજૂતી, લેસનની સમજૂતી જોયા બાદ એના ક્વેશ્ચન આન્સર જોયા, ક્વેશ્ચન આન્સર જોયા પછી આપણે પ્રશ્ન નંબર બે જોયા ઉદાહરણ મુજબ, પછી જે છે પ્રશ્ન નંબર ત્રણ તમને હોમવર્કમાં આપ્યું હતું તમારા વર્ગખંડની બારીમાં શું જોયું એ આપણે જોયું, પછી જે છે ચિત્ર ઉપરથી અમુક સવાલ જવાબ લખવાના હતા, વૃક્ષ વાવો, હં
એનું ચિત્ર હતું વૃક્ષારોપણનું. એની પરથી આપણે સવાલ જવાબ જોયા, પછી આપણે કોષમાં આપેલ શબ્દ, બ્રેકેટમાં આપેલ શબ્દ આધારે સવાલ જવાબ જોયા, બરાબર, એના જવાબ જોયા. પછી એવું જ બીજું હતું, કોષમાં આપેલ શબ્દ, એમાં ફેમિલી અને માસ મહિનાના જે નામ હતા એ બધું જોયું, શાકભાજીને એ જોયું. પછી આપણે જે છે એ સૂચના મુજબ જોયું, એમાં ઘરમાં કોકથી વસ્તુ શરૂ થતું એના નામ જોયા આપણે, જે છે કબાટ, કંપાસ, કારેલા, કઢાઈ, એ બધું જોયું. અને પછી જે છે આપણે આ એમસીક્યુ કેમ બનાવે એ જોયું, ખાલી જગ્યા કેમ બનાવાય એ જોયું, અને છેલ્લે જે છે રાઈટ ઓર રોંગ, ખરા ખોટા કેમ બનાવે જોયું, અને છેલ્લે જે છે આપણે સમાનાર્થી શબ્દો જોયા અને કક્કાવાળી શબ્દો જોયા. તો અહીંયા આપણે તમારે આખું લેસન પૂરું થાય છે. આપણે ફરી મળીશું. થેન્ક યુ.